કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં છો ને? ઘરે મજા પડે છે હે ને? સાથે ભણવાનું પણ છે. ધોરણ બે આપણો આજનો વિષય છે અંગ્રેજી. ગયા ક્લાસમાં આપણે શું શીખ્યા હતા? બરાબર કયા માત્રાવાળી ટોપિક નથી કરું ભાઈ? ગુજરાતીમાં સૌથી અઘરો તત્વો પડતો હોય એની આપણે અંગ્રેજીમાં વારાક્ષરી શીખ્યા. કઈ માત્રાવાળી હતી ભાઈ? અવળી માત્રાવાળી. પહેલા યાદ રાખવાનું શીખી લેશે. હરેક વખતે બેટા કોકને એમ થાય કે મેં આ દર વખતે આવું કરાય કરાય કરે છે, પણ એટલા માટે કે લખાવું છું કે તમને કાયમ માટે યાદ રહે એટલા માટે હું લખાવું છું. બાકી જો મને તો ખબર છે, મને આવડે છે, તમને લોકોને ના આવડે તેનો કોઈ મતલબ છે નહીં, એટલે મારે આ તમને લખાવવું પડે છે. ચલો હવે અની કારણ કે અની કોઈ માત્રા લાગતી નથી, સાદો કક્કો સિમ્પલ કક્કો ક ખ ગ ગ ગ એ અની માત્રા બરાબર. એટલે શું આવે? આની માત્રા આ થાય અને આનો થાય એ. ફરી સમજી લો, આની માત્રા આ થાય અને એનો થાય એ. અશ્વ ઈની માત્રા આ થાય અને આનો થાય આ. જે તે મૂળાક્ષરનું અંગ્રેજી કરી અને આ માત્રા લાગેલી હોય તે સીધો આઈ ઉગાડી દેવાનો છે બરાબર. હવે દીર્ઘિની માત્રા, દીર્ઘિની આ એની માત્રા છે, એનો થાય ડબલ ઈ. દીર્ઘી એની માત્રા અને એનો થાય ડબલ ઈ. હસ્વ ઉ આ એની માત્રા અને એનો યુ. અહીંયા લીટી એટલા માટે કરું છું કે તમને ખ્યાલ આવે કે સાત આને હસ્વ ઉની માત્રા કહેવાય. દીર્ઘ ઉ એની માત્રા આ છે અને એનો થાય ડબલ ઓ. એ છે એની માત્રા એક જ માત્ર હોય એટલે એની માત્રા હોય અને એનો અને એનો થાય એ આઈ. આ ખાસ યાદ રાખવાનું તો તમને ભરક્ષકી હર હંમેશ આવશે. ઓ આ ઓની માત્રા છે, એનો થાય ઓ. સરસ, સૌથી સહેલું છે ને ઓની માત્રા ને ઓ. ત્યારે કઈ શીખીએ છીએ આપણે? ઔ. હવે ધ્યાન રાખજો, અમે એનો થાય છે બરાબર. ત્યારે જે આપણે બાળાક્ષરી શીખવાની ચાલુ છે એ આ બાળાક્ષરી શીખવાની ચાલુ છે. એમાં પણ આપણે કૌથી ધવ સુધી શીખી ગયા. હવે ફરી રિપીટેશન, અની માત્રા લાગે નહીં એટલે એ, આની માત્રા એ, હસ્વ ઈની માત્રા આ.
દીર્ઘઈની માત્રા ડબલ ઈ, ઉની માત્રા યુ, દીર્ઘ ઉની માત્રા ડબલ ઓ, એની માત્રા ઈ, અઈની માત્રા એ આઈ, ઓની માત્રા ઓ, આ ઓની માત્રા છે ઈ. ગયા ક્લાસમાં કવથી ધો સુધી આપણે શીખી ગયા. આજે આપણે 9 થી 9 સુધીની પાઠશૈલી ગુજરાતીમાંથી અંગ્રેજીમાં લખતા શીખવાનું છે, અને પછી આજના પછીના ક્લાસમાં અંગ્રેજી પાઠશૈલી ગુજરાતીમાં લખતા છે. હવે ઘણી વખતે જે પાઠશૈલી મેં તમને 3-3 વર્ષો લખવા આપી હતી, એની નીચે જો જગ્યા હોય તો જ તમે લખી શકો છો. જો એની નીચે જગ્યા ના હોય તો નવા પેજનો ઉપયોગ કરવાનો. હવે હું પહેલાં હસ્યો પાડીશ અને સૂચના આપીશ. તમારે પણ નોટ ખોલવાની અને સૂચના લખી અંદર પેન્સિલ અને રબર મૂકી બંધ કરીને બેસી જવાનું. નીચે ગુજરાતી પારાક્ષરી અંગ્રેજીમાં નીચે આપેલ ગુજરાતી બારાક્ષરી અંગ્રેજીમાં આ બારાક્ષરીનો તમને એકવાર સમજી કોણ હતી. આપણે કોઈ પણ બોલાક્ષર નો વત્તા આવો બરાબર નવ સાચો નનો ધાર એ વત્તા અવનો ધાર એ બરાબર એ બરાબર ને. અવની માત્ર લગાડવાની નથી આપણે, અવની માત્ર અહીંયા લાગી એવી રીતે પ હોય પછી અવ લગાડ્યો તો પૌ થાય તો પીએ યુ થાય, આની જગ્યાએ ભ હોય અવ તો ભને ઉપર લાગી જાય ભૌ ભનો થાય બી એચ વત્તા સમજાવી ગયું. હંમેશા ગુજરાતી બારાક્ષરી અંગ્રેજીમાં લખતી વખતે પહેલો આલ્ફાબેટ કેવો હોવો જોઈએ બેટા, કેપિટલ, બાકીના સ્મોલ. આ વસ્તુ હવે મગજમાં યાદ રાખવાની અને ઠસાઈ દેવાની કે એમાં કોઈ દિવસ ભૂલ પડવી જોઈએ નહીં. આટલું નોટમાં લખો, ત્યાં સુધી સાઈડમાં ખસું છું, તમે જોઈ લો કેવું લખાયેલું છે. ચલો હવે સૂચના મારી દીધી હોય આ લખાણ લખી કાઢજો. આ ખાલી સમજણ માટે કરેલું છે એટલે આ લખવાની જરૂર નથી. હવે હું લેખી દઉં છું, હવે આની જરૂર નથી કે તો હું આ ભૂસી કરું છું.
છે યાદ છે ને તો આપણે કયો અપ્રકાર ગુજરાતી લખીશું અહીંયા ન ચલો પહેલા ન નો શું થાય હે કેપિટલ લખવાનો અવની માત્રા હોય તો નવ એ નવ એ નવ પછી પ પનો શું થાય પી કેપિટલ લખાય છે કે હા અને અવની માત્રાનું એ પવનો થાય પી એ હવે શું આવશે ફોનો બે થાય છે ફોનો શું થશે એફ અથવા પીએચ અને ઓમની માત્રાનો એ યુ અથવા એ ઈ શું થઈ ગયું એફ એ યુ અથવા પી એચ એ યુ ફ એફ એ યુ અથવા પી એચ એ યુ હવે આવશે બ બનો શું થશે બી અવની માત્રા બહુનો થશે બી એ બહુનો થશે બી એ અને બનો થશે બી એચ જમની માત્રાનો શું થયો બી એચ એ યુ નવનો એમ એ યુ પવનો પી એ યુ ફૌ એફ એ યુ અથવા પી એચ એ યુ બવનો બી એ યુ બહુનો બી એચ એ યુ મનો થશે અવની માત્રાનો મનો થશે એમ એ મનો શું થશે મૌ એમ એ યુ યો યો નો થશે વાય અને આ અવની માત્રાનો એ ઈ શું થશે યોનો વાય એ યુ યો નો થશે વાય એ યુ ચલો બમનો રનો થશે પછી અવની માત્રાનો આર એ યુ નવનો થયો આર એ યુ બધામાં પહેલો અલ્ફાબેટ કેપિટલ દેખાય છે આપણે પણ યાદ રાખવાનું પહેલો અલ્ફાબેટ કેપિટલ જ લખો નવનો લનો એ અવની માત્રાનો એલ એ યુ નવનો થશે એલ એ યુ વો નો થશે
વનો શું થશે પહેલાં વી અવની માત્રાનો એ યુ વી એ યુ વવનો થયો વી એ યુ મૌ એમ એ યુ યૌ વાર એ યૌ રૌ આર એ યુ લવ એલ એ યુ વ વી એ યુ ફરી આપણું વાંચન કરીશું જેટલે દસ સંખ્યા છીએ નવ એન એ યુ પ પી એ યુ ફ એફ એ યુ અથવા પી એચ એ યુ બ બી એ યુ ભ બી એચ એ યુ મ એમ એ યુ ય વાય એ યુ ર આ એ યુ પછી આવશે લ એમ એ યુ વ વી એ યુ આટલું લખવાનું પછી બીજી આગળ શીખવાની છે સાઈડમાં ખસું છું ફોટો પાડી લો અત્યારે નથી લખવાનું અત્યારે સમજાઈને જે લખાયું છે એ લખવાનું છે ચલો હવે ભૂસી નાખું છું બીજી શીખવાની છે ચલો ક્યાં સુધી લખી દઉં વાવ સુધી હવે આવશે સ શાનું શું થાય એસ એચ અવની માત્રા એ યુ એસ એચ એ યુ શ એસ એચ એ યુ સૌ પછી આ શબ્દ પણ શું થાય એસ એચ અવની માત્રા એસ એચ એ યુ શ એસ એચ એ યુ હવે સ સનો થાય એસ અવની માત્રા લગાડવાની એ યુ સૌનો થયો એસ એ યુ પહેલો આલ્ફાબેટ બધામાં જોઈ લો તમે કેપિટલ લખાય છે બાકીના બધા સ્મોલ લખાય છે હવ હનો થાય એચ અવની માત્રા એચ એ યુ હવ એચ એ યુ
અળગ અળગનું થાય બે અને માત્રાનો એ અળગનો થાય એ એ યુ હવે શ એસ એચ એ યુ શ એસ એચ એ યુ સ એસ એ યુ હવ એચ એ યુ અળગ એન એ યુ હવે આવશે શ શબ્દ શું થશે એક્સ પણ થશે કે એસ એચ પણ થશે પછી અવની માત્રા એ યુ આને લાગશે અને આને પણ એ યુ લાગશે એક્સ એ યુ અથવા કે એસ એચ યુ ક્ષ એક્સ એ યુ અથવા કે એસ એચ એ યુ હવે જ્ઞ જ્ઞનો થશે જી એન અથવા જે પછી અવની માત્રા લાગે તો શું થશે એ યુ અને પણ એ જી એન એ યુ અથવા જે એન એ યુ જ્ઞ જી એન એ યુ અથવા જી એન એ યુ શ એક્સ એ યુ અથવા કે એસ એચ એ યુ જ્ઞ જી એન એ યુ અથવા જે એન એ યુ આખું ફરી બોલી દઈશું આપણે હા શ S H E E શ S H A E સ S E U હવ H A U અળ N A U શ X A U અથવા કે એસ એચ એ યુ જ્ઞ જી એન એ યુ અથવા જે એન એ યુ આ પણ કયા તાસની છે ત્રણ ત્રણ વાર લખવાની છે સળંગ એકનું એક આલ્ફાબેટ ત્રણમાં લખવાનો અને પછી બીજો આલ્ફાબેટ ચાલુ કરવાનો છે બરાબર એ જ રીતે લખવાની શરૂઆત કરવાની છે આ ફરી સાથેનું આપણે વાંચન કરીશું કારણ કે સૌથી વધારે અઘરી દુનિયા તમને લાગે છે આ તો મને આ બરાબર શ એસ એચ એ યુ શ એસ એચ એ યુ સ એસ એ યુ પછી હવ એચ એ યુ અળગ એલ એ યુ લવનું પણ એ થાય અને અળગનું પણ એ થાય શ એક્સ એ યુ અથવા કે એસ એચ એ યુ જ્ઞ જી એન એ યુ અથવા જે એન એ યુ બરાબર ત્રણ ત્રણ વાર એ રીતે લખી કાઢવાની છે અને તૈયાર પણ કરી દેવાની છે જો આટલું યાદ રહેશે તો બાળાક્ષરી ફટાફટ આવડી જશે અને ગુજરાતી નામ અંગ્રેજીમાં બનાવતા પણ પાક્કા આવડી જશે આજે 9 સુધીની ગુજરાતી બાળાક્ષરી અંગ્રેજીમાં મેં તમને લખતા શીખવાડી દીધી અત્યારે મેં ક્રમિક લખતા શીખવાડી છે હવે જ્યારે નેક્સ્ટ ક્લાસમાં આપણે જે શીખવાનો છે ટોપિક એ ગુજરાત અંગ્રેજી બાળાક્ષરી ગુજરાતીમાં લખવાની છે પણ એ ક્રમિક નથી શીખવાની હું 9 સુધીની બધી ભેગી એક જ ક્લાસમાં હું શીખવાડી દઈશ
એટલે એમાં ખ્યાલ આવી જશે, કારણ કે હવે આ શીખવાડ્યું હોય તો આનું આમ ને આમનું આમ એ તો આપણને આવડતું જ હોવું જોઈએ. આમ કાન પકડો કે આમ પકડો, કાન જ પકડવાની વાત થઈ. એટલે આનું આમ આવડતું હોય તો અંગ્રેજી ગુજરાતી આપણને આવડતું જ હોય. બરાબર, હું એક ક્લાસને શીખવાડી દઈશ, એના પછી એના નામના સ્પેલિંગ શીખું છું. આ તાસી હું પૂર્ણ કરું છું અને આ બાળકશ્રી વારંવાર ઘરે પણ એક્સ્ટ્રા નોટમાં વારંવાર લખતા રહેજો. એક અહીવાળી વાળક છે અને એક અહીવાળી વાળક છે, બસ આ બે વાળક છે, થોડી અઘરી છે એટલે થોડું લખ.